કેશોદના સોની બજાર નજીક આવેલા પીપળેશ્વર મંદિર સામે રહેતા રહેવાસીના ઘરમાં ગટરનું પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવી પડે છે. કેશોદના સોની બજાર નજીક આવેલ પીપળેશ્વર મંદિર ખાતે રહેતા રહેવાસીના ઘરમાં ગટરનું પાણી ભરાતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં વરસાદ બંધ હોવા છતાં ઘરના ફળિયામાં પાણી ભરાયેલું જોવા મળે છે, પરંતુ જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે ફળિયામાં ગોઠણડું પાણી ભરાતા પાણી ઉલેચવું અસહ્ય બને છે. સ્થાનિક રહેવાસી દ્વારા પીડબ્લ્યુડીને નગરપાલિકા તંત્રની અનેક વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છે, તેમજ ગટર શાખાના કર્મચારીને 20 વખત ફોન કરીને જાણ કરવામાં આવી છે, છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. ગટરના પાણીનો તંત્ર દ્વારા યોગ્ય વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મારું નામ હિંમતભાઈ છગનભાઈ ગેરવરા છે. અમે પીપળેશ્વર મંદિર પાસે રહીએ છીએ, પટેલ રોડ ઉપર. અમારા ઘરની અંદર ઘણું બધું પાણી ભરાય છે ગટરનું. નગરપાલિકામાં તથા પીડબ્લ્યુમાં જાણ કરેલ છે, કલેક્ટર સાહેબને પણ અમે લખિત આપેલું છે, છતાં કોઈ લોકો ધ્યાન આપતા નથી. અને જયદીપભાઈ જે કરતા હતા એ ગટર સાફ કરવાવાળા ટાકો લઈને આવે છે, 20 ફોન કરેલા છે, હજી સુધી આવેલા નથી. તો અમારે આને માટે શું કરવું? અમારા ઘરમાં પાણી છે, અત્યારે વરસાદ બંધ છે, છતાં પણ ડેલીમાં પાણી ભરેલ છે, અને ચાલુ વરસાદ હોય તો અમારી પરિસ્થિતિ કેવી થાય? તો અમારે આને માટે શું કરવું? અમે એમાં રહી શકીએ એવી પરિસ્થિતિ નથી, એવું પાણી ભરેલું છે. કે અમે આ રજૂઆત કરી છે, છતાં તંત્ર અમારી સામે જોતું નથી, તો એવોને અમે વિનંતી કરીએ છીએ અહીંયા આવી અને રૂબરૂ આવીને મુલાકાત લઈએ અને પછી એના માટે યોગ્ય કાર્યવાહી કરે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. જગદીશ યાદવનો રિપોર્ટ, કેશોદ.